તો ભરૂચ જિલ્લામાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે અને હવે તો ખાણ ખનીજ વિભાગની ઓફિસમાં આવીને ભૂમાફિયાઓ અધિકારીઓ સાથે હાથાપાઈ કરી રહ્યા છે એટલું જ નહીં પણ ભૂમાફિયાઓ એટલા બેફામ બન્યા છે કે નર્મદા નદીમાં પોતાના વાહનો પસાર કરવા રાતોરાત પોલિયા ઊભી કરી દીધી છે અને અધિકારીઓ પણ આ વિસ્તારમાં જતા ગભરાઈ રહ્યા છે ત્યારે ભરૂચ જિલ્લાના નાદગામથી વડોદરા જિલ્લાના કરજણ તાલુકાના ઓઝ ગામ સુધી દસથી વધુ પોલિયા નર્મદા નદીમાં ઊભા થઈ ગયા છે જ્યારે વધુ બે બનાવવાની કામગીરી ચાલી રહી છે ભરૂચ જિલ્લામાં પણ ભૂમાફિયાઓ બેફામ બન્યા છે માત્ર ભરૂચમાં જ નહીં પરંતુ વડોદરા જિલ્લાની હદમાં પણ ભૂમાફિયાઓએ નર્મદા નદીમાં જ ગેરકાયદેસર પુલિયા ઊભા કરી દીધા છે ભરૂચ જિલ્લાના નાદ દેલવાડા ઓઝ સહિતની ગામોમાં નર્મદા નદીમાં જ ભૂમાફિયાઓએ પોતાના વાહનો પસાર કરવા માટે મસ્ત મોટા સિમેન્ટ કોન્ક્રીટના ભૂંગળાઓ ઉતારી રસ્તાઓ તૈયાર કરી દીધા છે અને ગેરકાયદેસર ઉભા કરાયેલા પુલિયા ઉપરથી ડમ્પરો પસાર કરવા માટે રૂપિયા નવસોથી એક હજાર રૂપિયા ઉઘરાવવામાં આવતા હોવાની માહિતી સાંપડી રહી છે નર્મદા નદીના પટમાં આખી નર્મદા નદીના પાણીના વહેણમાં અવરોધ ઉભા કરવામાં આવ્યા હોય તે રીતે પંદરથી વીસ મિનિટના અંતરે જ દસ જેટલા પુલિયાઓ નર્મદા નદીમાં ઊભા કરી દેવાયા છે અને આ પુલિયાઓ ઉપરથી ભૂમાફિયાઓના વાહનો પસાર કરવામાં આવી રહ્યા છે એટલું જ નહીં દસ પુલિયા સિવાય વધુ બે પુલિયાઓ પણ ઊભા કરવામાં આવી રહ્યા છે અને તેની કામગીરી પણ જોરશોરથી ચાલી રહી છે પરંતુ આ પુલિયાઓ ભરૂચ જિલ્લાના અને વડોદરા જિલ્લાના ખાણ ખનિજ વિભાગના અધિકારીઓને કેમ દેખાતા નથી તે પ્રશ્ન ઊભા થયા છે અને દેખાય છે તો પુલિયા દૂર કરવામાં અધિકારીઓ કેમ ધ્રુજે છે તે પણ એક સવાલ ઉભો થયો છે હાલ નર્મદા જયંતિની ઉજવણી માટે ભરૂચ જિલ્લો થનગનાટ કરી રહ્યો છે ત્યારે ભૂમાફિયાઓ બેફામ બન્યા હોય તેવું જોવાઈ રહ્યું છે તમે નાંદથી ઓજ સુધીની અંદર દસ જેટલા પુલિયા બનાવી દેવામાં આવેલા છે અને માતાજીનો જે પ્રવાહ છે તેની અંદર અવરોધ લાવવામાં આવી રહ્યો છે તમે જુઓ તો નાંદ અને ઓજની વચ્ચે દસ જેટલા પુલિયા બનાવી દીધા છે જેની પરથી ભૂમાફિયાઓ દ્વારા વાહનો અવરજવર કરવા માટે પરિવારો પણ અવરજવર કરવા માટે એ વા એ પુલિયાનો ઉપયોગ કરતા હોય છે જે ભાગમાં પુલિયા ઊભા કરવામાં આવેલા છે તા તો પાણીનું ઊંડાણવાળો ભાગ છે જો કોઈક વાહન ચાલક પુલિયા પરથી આમ તેમ થયો કાં તો પુલિયું ટૂટ્યું તો માણસ ડૂબી જશે એ પાક્કું વારંવાર રજૂઆત મીડિયાના માધ્યમમાંથી હું એ કરી છે ઘણા લોકોએ કરી છે છતાં પણ તંત્ર આવે છે તેનું કામ કરીને જતું રહે છે અને ફરીથી પાછું પુનઃ આ ભૂમાફિયાઓ બેફામ બની જાય છે કેમ આ આવું થઈ રહ્યું છે એક આ પ્રશ્ન પણ મૂંઝવી રહ્યો છે તંત્રએ ખરેખર આની પર સજાગ થવું જોઈએ આ ભૂમાફિયાઓની ઉપર બાંધલાવો જોઈએ જેથી કરીને આવા આવા કૃત્યો કરતાં અટકે ને ખરેખર જો આપણે મા નર્મદા જયંતિ ઉજવવા માટેનો થનગણાટ કરી રહ્યા છો તો આવા ભૂમાફિયાઓને ડામવામાં આવે તો જ ખરેખરમાં નર્મદા જયંતિની ઉજવણી થઈ છે એવું કહી શકાય ભૂમાફિયાઓથી અધિકારીઓ ડરી રહ્યા છે કે પછી ભૂમાફિયાઓ સાથે અધિકારીઓનું સેટિંગ ડોટ કોમ છે આવા અનેક પ્રશ્નો લોકોમાં ઊભા થયા છે પરંતુ એક વાત તો નિશ્ચિત છે કે અધિકારીઓ કાં તો ભૂમાફિયાઓથી ગભરાઈ રહ્યા છે અને મીડિયાના અહેવાલ બાદ પણ પુલિયા વચ્ચેથી તોડીને સંતોષ માની લેતા હોય છે અને પંદરથી વીસ દિવસમાં તોડેલો પુલ પુનઃ તૈયાર કરી ભૂમાફિયાઓ પોતાની કામગીરી શરૂ કરી દેતા હોય છે જેના કારણે અધિકારીઓની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થઈ જતા હોય છે મીડિયાના અહેવાલ બાદ પણ અધિકારીઓ સંપૂર્ણ નર્મદા નદીમાં રહેલા પુલિયાઓ તોડતા નથી અને ભૂમાફિયાઓને તોડેલો પુલ બનાવવામાં સરળતા રહે તે રીતે કામગીરી કરી રહ્યા હોવાની પણ માહિતી સપાટી ઉપર આવી રહી છે